राजकोटना धोराजी पंथकमां सतत वरसाद पड़वाना कारणे स्थानिक खेडूतोना खेतरो पाणी भराई गया छे, जेथी खेडूतो पोताना खेतरमां जई नथी शकता अने पाकनी मावजत नथी करी शकता। आथी खेडूतोने पाकमां नुकसान थवानो भय छे। खेतरमां कपास, सोयाबीन, मगफळी जेवा अन्य पाकोमां नुकसान न जाय ते माटे खेती वैज्ञानिक द्वारा पाकोनी जाळवणी केवी रीते करवी तेनुं मार्गदर्शन आपवामां आव्युं हतुं। હવે આ વરસાદ સતત બહુ થયો, વાવાઝોડો વરસાદ, એટલે ખેતરું પાણીને ભર્યા છે। સોયાબીન, કપાસ ને બધામાં પાણી ભર્યા, અંદર જવાય એમ નથી, કાંઈ માવજત થાય એમ નથી। વાવાઝોડું આવેલું ત્યારે પણ વરસાદ આવેલો, કમોસમી વરસાદ આવેલો, ત્યારે અમુક ખેડૂતે વાવેતર કર્યું, કારણ કે વરસાદ 3-4 ઇંચ વરસાદ હતો, તે પછી વાવેતર થઈ ગયું આગતરું, એટલે ખેડૂતે મગફળી, સોયાબીન, કપાસ બધું વાવેતર કરેલું હતું। અને તે પછી અત્યારે 10-15 દિવસ પછી વાવણીનો વરસાદ આવ્યો, વરસાદ ખેડૂતને જોતો ટાઈમસર, પણ 4-5 દિવસ ધોરાજીની અંદર એક ધારો વરસાદ આવ્યો, એટલે ખેડૂતને અત્યારે જે વાવેતર કરેલું પાણીની અંદર ડૂબી ગયું, એટલે વાવેતર અમને બીક છે કે વાવેતર ફેલ થાય। ખેડૂત મિત્રો, હાલમાં પડી રહેલા વરસાદના કારણે, વરસાદની તીવ્રતાની સાથે સાથે વરસાદના રેની ડેઝ, એટલે વરસાદના દિવસો એ પણ વધારે છે। આવી પરિસ્થિતિની અંદર ખાસ કરીને જે કોઈ ચોમાસુ પાકમાં વાવેતર કરવામાં આવ્યું છે, એવા પાકની અંદર જો પાણી ભરાઈ રહેતું હોય તો સૌ પ્રથમ તો ખેતરમાં પાણીના નિકાલની વ્યવસ્થા કરવી, કોઈ પણ એક જગ્યાએ અથવા તો પછાટના પગમાં કે નીચાણવાળા વિસ્તારમાં પાણી ન ભરાઈ રહે એના માટેનું આયોજન કરવું, જો પાણી ભરાયેલું હોય તો એને પાણીના પહેલા વહેલી તકે પાણીના નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ, અને ગાળા ફેરાંતર કરવાથી પાકમાં સારું એવું ઉત્પાદનમાં આપણે જે કંઈ અત્યારની પરિસ્થિતિ છે એનામાંથી આપણે બહાર નીકળી શકશું અને બચી શકશું। ધોરાજી પંથકમાં કમોસમી વરસાદના વરસાદને કારણે પણ ખેડૂતોને નુકસાની, પારાવાર નુકસાની ગઈ હતી, અને હાલ જે સતત વર્ષો વરસાદ છે તેને લીધે ખેડૂતો પોતાના ખેતરમાં જઈ શકતા નથી, અને જે માવજત કરવાની એ પણ થઈ શકતી નથી, જેથી એટલે ખેડૂતોને પોતાના પાકમાં નુકસાની જાય તેવી ભીતિ સેવાઈ રહી છે, નુકસાન જાય અને પાક નિષ્ફળ જાય તેવી ભીતિ પણ સેવાઈ રહી છે। ધોરાજી।